નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે જોયું તે પ્રમાણે સૂત્ર પ્રમાણે લક્ષ કેવી રીતના શોધવું તેનો આપણે અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે સિરીઝ ઓફ નેચર સિરીઝ ઓફ પાવર ઓફ નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાડાનું લક્ષ કેવી રીતના શોધવું તેનો આપણે અભ્યાસ આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો લક્ષ કેવી રીતના શોધવું તેનો અભ્યાસ કરીશું પ્રાકૃતિક સંખ્યાની ગણ એન છે તેની શરૂઆત એકથી થાય છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જુઓ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર શું થશે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શરૂઆત થશે 1 થી એક વત્તા બે વત્તા ત્રણ ચાર ત્યાંથી એન સંખ્યા સુધી બરાબર હવે સૂત્ર બનશે એન કૌશમાં એન વત્તા એક ભાગ્યા સૂત્ર થશે એન એન પ્લસ વન બાય ટુ એનો એક આપણે દાખલો લઈએ સરવાળો કરો એક વત્તા બે વત્તા ત્રણ ત્યાંથી આપણને પાંચસો સુધી રકમ આપી દીધી છે હવે આનો સરવાળો આપણે નોટ પેનથી કરવા બેસે તો ઘણો ટાઈમ જાય અને ભૂલ પડવાની પણ શક્યતા છે તમને એમ કહે ચલો તો એક વત્તા બે વત્તા ત્રણ વધતાં ચાર વધતા પાંચ ત્યાંથી પાંચસો સુધીનો સરવાળો કરવો હોય તો ભૂલ બી પડે અને વાર પણ લાગે એનાથી આપણે એક શોર્ટમાં પતાય એવું એક સૂત્ર જે આપણે ઉપર જોયું એન એન પ્લસ વન બાય ટુ અહીંયા એન કેટલા છે પાંચસો છે એન કેટલા આપ્યા છે આપણને પાંચસો આપ્યા છે ચલો સૂત્રમાં મૂકીએ તો પાંચસો પાંચસો વત્તા એક ભાગ્યા બે ચલો પાંચસો બે વડે ભાગ્યા તો કેટલો જવાબ આવશે અઢીસો ગુણ્યા પાંચસો વત્તા એક એટલે કે પાંચસો એક હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું રકમ મળશે એક જવાબ મળશે એક લાખ જો આપણને શું જવાબ મળશે એનો એક લાખ પચીસ હજાર બસો પચાસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતના આપણને હવે બીજું આપ્યું છે શું કીધું છે કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગના સરવાળોનું સૂત્ર પ્રાકૃતિક સંખ્યા એનો વર્ગ કરવાનો એકનો વર્ગ વધતા બેનો વર્ગ વધતાં ત્રણનો વર્ગ ત્યાંથી જેટલી સંખ્યા આપી હોય ત્યાં સુધીનો વર્ગ કરવાનો હવે આનું પણ આપણે જો નોટ પેનથી કરવા બેસીએ તો ઘણી વાર લાગે તો એના માટેનું પણ સૂત્ર છે આપણી પાસે શું છે એન કૌન્સમાં એન પ્લસ વન ટુ એન પ્લસ વન ડિવાઈડેડ બાય સિક્સ બરાબર છે તો એ સૂત્ર પ્રમાણે હવેનો દાખલો ગણીશું આપણને રકમ આપી છે એકનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા ત્રણનો વર્ગ ત્યાંથી એકવીસના વર્ગ સુધી જવાનું છે ચલો અહીંયા એન બરાબર કેટલું મળે છે આપણને એન બરાબર એકવીસ ચલો સૂત્રમાં મૂકીએ તો એકવીસ કંસમાં એકવીસ પત્તા એક બાવીસ કંસમાં ટુ એન પ્લસ વન ટુ એન એન કેટલા છે એકવીસ એકવીસ પ્લસ વન એટલે શું થશે એકવીસ

આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને કેટલો જવાબ મળશે થ્રી થ્રી વન વન કેટલો જવાબ મળશે થ્રી થ્રી વન વન બરાબર છે ચાલો એવી જ રીતના આપણને એમ કીધું હોય કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના ઘનના સરવાળાનું સૂત્ર ઘનનો સરવાળો કરવાનું કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો આ તો બહુ જ ડિફિકલ્ટ પડી જાય આપણને કારણ કે કોઈ એક સંખ્યાનો ઘન કરવાનો પછી એ એ જે સિરીઝ આપી હોય એ ઘનનો સરવાળો કરવાનો તો આનું પણ સૂત્ર બને છે શું બને છે સમેશન એન ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એન પ્લસ વનનો સ્ક્વેર ડિવાઈડેડ બાય ફોર બરાબર છે કેવી રીતના થશે તો એન ક્યુબ છે બરાબર એન ક્યુબ છે એન ક્યુબને આપણે હું આવી રીતના લખું એન ઇન્ટુ એન સ્કવેર બરાબર હવે એનની જે સિરીઝ છે એને સ્ક્વેર કરી દઉં ચાલો આવું કરી દઉં તો આ એક ઘાત બરાબર એક ઘાત થશે એન અને એનો સ્ક્વેર તો આ એક ઘાત ને બે ઘાત શું થશે એનની ત્રણ ઘાત થશે તો બસ એ જ કર્યું છે સિરીઝ એનનું જે સૂત્ર છે શું છે સિરીઝ એનનું સૂત્ર એન ઇન્ટુ એન પ્લસ વન ડિવાઈડેડ બાય ટુ આખાનો શું કરી નાખવાનો વર્ગ કરી નાખવાનો તો શું મળે આપણને એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ વનનો સ્ક્વેર ડિવાઇડેડ બાય ફોર ચલો એવો જ આપણને દાખલો આપ્યો છે કે પ્રથમ દસ પ્રાકૃતિક ઘનનો પ્રા પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો કરો પ્રથમ દસ કીધું છે એટલે એકનો ઘન વધતાં બેનો ઘન ત્રણનો ઘન એવી રીતના દસના ઘન સુધી થશે તો અહીંયા એન બરાબર કેટલા મળે છે આપણને દસ મળે છે એન બરાબર જો દસ મળતા હોય ચલો સૂત્રમાં મૂકીએ દસનો વર્ગ કૌશમાં દસ વત્તા એકનો વર્ગ ભાગ્યા ચાર દસનો વર્ગ સો પચીસ ચોક સો તો અહીંયા શું મળશે આપણને અહીંયા શું મળશે પચીસ ચોકસો એટલે પચીસ ગુણ્યા એકસો ને એકવીસ આ કરીશું તો આપણને જવાબ કેટલો મળશે થ્રી ઝીરો ટુ ફાઇવ બરાબર છે ચલો આવું તમને ભેગો દાખલો કરીને આપે ઉપર સિરીઝ આપે ઉપર નીચે સિરીઝ આપે એવા એક બે દાખલા આપણે સમય સમયકરણવાળા વિડીયોમાં જોયા હતા બરાબર છે પણ આવો એક થોડો દાખલો અહીંયા પણ આપણે જોઈ લઈએ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી સિરીઝ એનનો વર્ગ એન વર્ગની સિરીઝ ભાગ્યા એનનો ગન ચલો એન વર્ગની સિરીઝ પૂછી હોય તો તમને તરત મગજમાં યાદ આવી જવું જોઈએ કે એનનો વર્ગની સિરીઝ પૂછી છે તો એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન ડિવાઈડેડ બાય સિક્સ બરાબર છે તો એન વર્ગની સિરીઝ મેં મૂકી દીધી ગુણ્યા એન ક્યુબ તો છે જ આપણી પાસે ચલો હવે થોડું વધારે ધ્યાન આપજો આ વિડીયોની અંદર સોરી આ પાર્ટની અંદર કારણ કે એ બહુ જરૂરી છે જુઓ એન છે બીજા કૌંશમાં એન પ્લસ વન છે તો એ એન તું એવો ને એવો રાખું બરાબર બીજા કૌશમાંથી એન પ્લસ વનમાંથી એન કોમન કાઢું તો મને શું મળશે એન કોમન કાઢ્યો એટલે એન વન પ્લસ વન અપોન એન બરાબર બીજા કાઉસમાંથી એન કોમન કાઢું એટલે એ એન અને અહીંયા શું થઈ જશે ટુ ઇન્ટુ વન પ્લસ એન હવે જુઓ એન એન અને એન એ ત્રણ એન છે હું એને કોમન કાઢી લઉં તો અહીંયા મને એનક્યૂબ મળશે તો અંદર શું રહેશે વન પ્લસ વન અપોન એન ટુ પ્લસ વન અપોન ડિવાઇડેડ બાય સિક્સ એન ક્યુબ એન ક્યુબ એન ક્યુબ કેન્સલ થશે તો મને શું મળશે વન પ્લસ વન અપોન એન ટુ પ્લસ વન અપોન ડિવાઇડેડ બાય સિક્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એનની વેલ્યુ આપણે કેટલી મૂકવાની છે ઇન્ફિનિટી મૂકવાની છે તો વન અપોન ઇન્ફિનિટી શું થશે ઝીરો થશે તો વન પ્લસ ઝીરો ટુ પ્લસ ઝીરો તો ટુ બાય સિક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી તો આ રીતે આપણે આ ગણી શકીએ છીએ આવા થોડા દાખલા છે એ રિવિઝન કરતા રહેજો અને હા આ જે સિરીઝ સૂત્રો છે એ ખાસ ધ્યાન રાખજો જીટીયુમાં તો કામ લાગશે જ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ ફોર્મ્યુલા બહુ જ કામ લાગશે એમાં પણ આપણને ટાઈમ ઓછો હોય અને ઘણો લાંબો દાખલો કરવાનું કીધું હોય તો આ રીતે આપણે ગણી શકીએ છીએ અને સિરીઝ આપણે દસમા ધોરણમાં શ્રેણી ચેપ્ટર ભણી ગયા સમાંતર શ્રેણી એની અંદર પણ કીધું હતું કે પ્રથમ પદ ખબર હોય અને અંતિમ પદ ખબર હોય તો આપણે એનો સરવાળો સીધી રીતે કરી શકીએ છીએ કઈ રીત હતી વન અપોન ટુ એ પ્લસ એલ આ રીતે પણ કરતા હતા તો આ સૂત્ર પણ કામ લાગશે અને આ સૂત્ર પણ કામ લાગશે થેન્ક યુ સો મચ હવે પછીના વિડીયોમાં આપણે જ્યારે પણ મળીશું ત્યારે ત્રિકોણમિતિય વિધેયનું લક્ષ્ય કેવી રીતના શોધવું તેના Dakla Joyce. Thank you.